નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હોમવર્ક કરો છો બધા? ઓકે, તો કાલે આપણે શું શીખાતા બધાએ? સિક્કાના રૂપિયા છૂટા કેવી રીતે લેવા, બરાબર એ શીખાતા. આજે આપણે 50 રૂપિયાના કરવાના. તમે કેટલા રૂપિયાના કર્યા હતા? 20 રૂપિયાના કર્યા હતા, બરાબર. તો આજે પેજ નંબર 81 ખોલીશું. 50 રૂપિયાના કરવાના છે. તો અહીંયા 50 રૂપિયાના કરવાના કેટલી રીતે આપી શકીએ, 20 રૂપિયાના છૂટા કેવી રીતે આપી શકીએ, 10 રૂપિયાનું, 50 રૂપિયાની નોટ અને 10 રૂપિયાની નોટ, 5 રૂપિયાના, 2 રૂપિયાના સિક્કા, 2 અને 1, 50 રૂપિયા બરાબર. અહીં કેટલી રીતે? એક રીતે આપ્યા, 1 20 રૂપિયાની નોટ અને 3 10 રૂપિયાની નોટ, 30 40 અને 50. તો બીજી આપણે કઈ રીતે લઈ શકીએ? તો કે આ 20 રૂપિયાની એક નોટ આવી ગઈ, હવે 20 રૂપિયાની નોટ, 2 20 રૂપિયાની નોટ, આ 1 20 રૂપિયાની, આ બીજી 20 રૂપિયાની અને 1 10 રૂપિયાની, તો પણ 50 રૂપિયા થઈ જાય, બરાબર. ત્રીજી રીતે કઈ રીતે લઈ શકાય? તો 1 20 રૂપિયાની, 1 20 રૂપિયાની, પછી 5 રૂપિયાનો એક સિક્કો, આવી રીતે 20 રૂપિયા પ્લસ 20 રૂપિયા, 2 વાર 5 રૂપિયા, તો 20 40 45 અને 50, એ રીતે થઈ. હજી 20 રૂપિયાની નોટ આપણે એક લઈ, 10 રૂપિયાની 2 નોટ લઈ અને 5 5 રૂપિયાના 2 સિક્કા લઈએ. 20 30 40 45 અને 50, આ રીતે પણ આપણે 50 રૂપિયા કરી શકી. હજી તમારે કરી શકાય, 1 20 રૂપિયાની નોટ, 1 10 રૂપિયાનો સિક્કો, અહીંયા 10 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, પછી 2 રૂપિયાનો અને રૂપિયાનો, 20 30 40 45 47 49 50 અને 50. હવે અહીંયા 5 છે, એને આવી રીતે ભાગ કરી નાખીએ. અહીંયા 5 રૂપિયા આવી શકે, બરાબર. તો 20 રૂપિયા, 10 રૂપિયા, 30 રૂપિયા થયા. હવે 5 રૂપિયા 4 વાર લઈ તો એ આવી જાય, 20 રૂપિયા ઘટે છે, 30 થઈ ગયા ને, 20 ઘટે છે ને. હવે તો આ 5 એક વાર, 20 30 40 અને 50. હજી તમારે કરવા હોય તો આ 10 ને 5 કરી નાખવાના, એટલે 6 વાર 5, 1 વાર 2 વાર, એટલે 10 રૂપિયા 1, આ 10 રૂપિયા 2, આ 3 4 થઈ ગયા. 20 30 40 50, 3 જ વાર કરવાના. હજી આપણે કરવાના આ 20 રૂપિયા પ્લસ 10 રૂપિયા, હવે 2 પ્લસ 2 પ્લસ 1, એટલે 5 રૂપિયા, પ્લસ 2 પ્લસ 2 પ્લસ 1, એટલે 5 રૂપિયા, 10 રૂપિયા થયા. 2 પ્લસ 2 2 પ્લસ 2 પ્લસ 1, 20 30 40 અને 50, આટલી રીતે થાય. હજી થાય પણ બસ આટલા જ આપણે કરવાના છે. પેજ નંબર 81 પૂરું. હવે આપણે પેજ ફેરવશું. ત્યાં આપણે શું કરીશું? સૌથી પહેલાં તારીખ લખીશું. આજે કઈ તારીખ છે? તો આજે 16 તારીખ છે, બરાબર. તારીખ 16 4 21 થઈ ગયું. હવે બીજો પ્રશ્ન છે, કુલ કેટલા રૂપિયા થાય તે લખો. જુઓ, 1 રૂપિયાના 4 સિક્કા અને 2 રૂપિયાના 4 સિક્કા. 1 રૂપિયાના 4 સિક્કા અને 2 રૂપિયાના 4 સિક્કા. તો 1 રૂપિયાના 4 સિક્કા એટલે 4 રૂપિયા થયા. તો આ 4 રૂપિયા પ્લસ અને 2 રૂપિયાના 4 સિક્કા
એટલે 2 રૂપિયાના 4 સિક્કા એટલે કેટલા રૂપિયા થાય? 8 રૂપિયા. તો કુલ કેટલા રૂપિયા થાય? 12. 12 સિક્કા થાય, બરાબર. 12 રૂપિયા. કેટલા રૂપિયા થાય તે લખો. 1 રૂપિયાના 4 સિક્કા એટલે 4, અને 2 રૂપિયાના 4 સિક્કા એટલે કે 4 દૂના 8 રૂપિયા થાય, એટલે 4 + 8 બરાબર 12. ત્યાર પછી બીજું છે, 5 રૂપિયાના 6 સિક્કા અને 10 રૂપિયાના 3 સિક્કા. 5 રૂપિયાના 6 સિક્કા એટલે 5 6 30 રૂપિયા થાય. 5 રૂપિયાના 6 સિક્કા એટલે 30 રૂપિયા, અને 10 રૂપિયાના 3 સિક્કા એટલે 30 રૂપિયા. એ એટલે 30 + 30 બરાબર કેટલા રૂપિયા થાય? 60 રૂપિયા. 30 + 30 બરાબર 60 રૂપિયા. ત્યાર પછી ત્રીજું છે, 20 રૂપિયાની 3 નોટ અને 50 રૂપિયાની 1 નોટ. 20 રૂપિયાની 3 નોટ એટલે 20 તેરી 60 રૂપિયા થાય, બરાબર. એટલે 60 રૂપિયા ઈ પ્લસ 50 રૂપિયાની 1 નોટ. હવે 60માં 50 નાખીએ આપણે એટલે 110 રૂપિયા થાય. કેટલા થાય? 110 રૂપિયા. ત્યાર પછી ચોથું છે, 50 રૂપિયાની 1 નોટ અને 10 રૂપિયાની 5 નોટ. 50 રૂપિયાની 1 નોટ એટલે અહીંયા આપણે 50 રૂપિયા લખી લીધા, પ્લસ 10 રૂપિયાની 5 નોટ. 10 10ની 5 નોટ એટલે 10 પંચા કેટલા થશે? 50 થશે. એટલે 50 ઈ કરશું, 50 પ્લસ 50. 2 50ની નોટ તમે કરો તો કેટલા રૂપિયા થાય? તો કે 100 રૂપિયા. 100 રૂપિયા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, 20 રૂપિયાની 4 નોટ. 20 રૂપિયાની 4 નોટ એટલે 20 40 60 અને 80 રૂપિયા. એટલે આપણે અહીં પહેલાં શું લખીશું? 80 પ્લસ, અને 10 રૂપિયાની 2 નોટ. 10 રૂપિયાની 2 નોટ એટલે 10 દુ 20 રૂપિયા. એટલે 80 પ્લસ 20 એટલે કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થઈ ગયું. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે, જુઓ, ગણો અને ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે, શું છે? ચોકલેટ છે. 1 ચોકલેટનો 1 રૂપિયો. 1 ચોકલેટના કેટલા રૂપિયા આપ્યા છે? 1 રૂપિયો છે. સામે કેટલી ચોકલેટ છે આપણને? 2. 1 અને 2. તો 1 ચોકલેટનો 1 રૂપિયો હોય તો 2 ચોકલેટના કેટલા થાય? તો કે 2 ચોકલેટના કેટલા રૂપિયા થાય? 2 રૂપિયા. એ રીતના હવે શું છે બીજું? પેન્સિલ છે. 1 પેન્સિલના કેટલા રૂપિયા આપ્યા છે? 3 રૂપિયા આપ્યા છે. 1 પેન્સિલના 3 રૂપિયા. સામે કેટલી પેન્સિલ છે ગણોજી? 1 2 અને 3. તો 3 પેન્સિલના કેટલા રૂપિયા થાય? 1ના 3 છે. 3નો ઘડ્યો આવડે ને તમને? 3 એકા 3, 3 દૂ 6, 3 તેરી 9. કેટલા રૂપિયા થાય? 9 રૂપિયા થાય. ત્યાં સામે શું લખવાનું? ખાલી 9 રૂપિયા થઈ ગયું. 9 રૂપિયા. ત્યાર પછી ત્રીજું છે, કોન છે તમારો, બરાબર. એક આઈસ્ક્રીમના 5 રૂપિયા. અહીંયા આપણને એક આઈસ્ક્રીમ આપ્યું છે, એના કેટલા રૂપિયા કીધા છે? 5 રૂપિયા કીધા છે. સામે કેટલા છે ગણોજી? 1 2 3 4. નો ગણિત અહીં નીચે લખ્યું છે કે 4 આઈસ્ક્રીમના ખાલી જગ્યા રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 1ના 5 રૂપિયા છે. 5નો ઘડ્યો આપણને રેડી હોવો જોઈએ. 5 એકા 5, 5 દૂ 10, 5 તેરી 15, 5 ચોક 20. 5 5ના 4 એટલે 5 ગુણ્યા 4 એટલે 20. 5 ચોક 20 રૂપિયા થાય. તો અહીં શું લખવાનું? 20 રૂપિયા. ત્યાર પછી ભમરડો છે. 1 ભમરડાના 8 રૂપિયા. કેટલા રૂપિયા છે? 8 રૂપિયા. સામે કેટલા ભમરડા છે? 3 ભમરડા છે. 1 2 3. હવે 1 ભમરડાના 8, તો 8 રૂપિયાના 8માં 8 નાખી તો કેટલા થાય? 16. અને 16માં પાછા 8 ઉમેરો એટલે કેટલા થાય? 24. 8 8 દુ 16, 8 તેરી
24 ઘડિયો રેડી હોવો જોઈએ કે 8 એકા 8 8 2 16 8 તેરી 24 તો અહીંયા શું લખશું આપણે 24 રૂપિયા બરાબર તો અહીંયા સમજાઈ ગયું બધાને કેવી રીતે કરવાનું છે ચિત્ર જોવાનું શું આપ્યું છે સામે ગણવાનું પછી ઘડિયો બોલવાનો ઓકે અને આ ઉપરના રૂપિયા એટલે તમારે આજે પેજ નંબર ખાલી 82 જ આઠડે બગડે 82નું પેજ એક જ હોમવર્કમાં કરવાનું છે પેન્સિલને દોરવાનું નહીં ખાલી લખી લેવાનું ઓકે